ગુજરાતમાં અને ખાસ કરીને ગ્રામીણ પ્રજામાં આશીર્વાદ રૂપ બનેલી એવી કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક ભાગીદારીથી ચાલતી ઇમરજન્સી 108 સેવા ઘણા લોકોને આશીર્વાદ રૂપ બની રહી છે. ઉમરગામ તાલુકાના કરાંજ ગામની એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી, જેની જાણ થતાં જ ઇમરજન્સી સેવા 108માં સગર્ભાને કરાંજ ગામથી હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. તે વખતે બોર્નપડા રસ્તામાં જ 108ના ઈએમટીના કૃપાલીબેન દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. આમ ઈએમટીની કામગીરીએ લોકોમાં ભારે પ્રશંસા મેળવી છે. વલસાડ ડિસ્ટ્રિક્ટ ઉમરગામ તાલુકો લોકેશન ભીલાડ, ઈએમટી કૃપાલી પટેલ. બેન, આપણે કેટલા વર્ષથી અહીંયા આ સેવા આપી રહ્યા છો 108માં? 3 વર્ષથી આપી રહ્યા છો. બેન, કાલના દિવસમાં એક કરજ ગામમાં એક મહિલાને પ્રસૂતિના સમયે આપને આપની એમ્બ્યુલન્સ 108માં જ આપણે એમને પ્રસૂતિ કરાવી હતી, તો આ બાબતમાં સમગ્ર વિગત આપશો. અમારી પાસે અમદાવાદ હેડ ઓફિસથી કોલ આવ્યો, પછી અમે તરત ઝડપથી નીકળી ગયા અને ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચી ગઈ. પછી ત્યાં મહિલાને લેવામાં આવી. એમ્બ્યુલન્સમાં લીધા પછી અમને ડિલિવરીનો સમય હતો અને ડિલિવરી તૈયારી હતી, એટલે પછી અમે વિચાર્યું હતું કે અમારે એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવાની છે. હું અને રસ્તામાં જતા હતા બોનપાડા, અને ત્યાં જ એમ્બ્યુલન્સ પર પાઇલોટને સાઈડ પર એમ્બ્યુલન્સ ઊભી રાખી કહેવામાં આવ્યું કે પાઇલોટ સાહેબ એમ્બ્યુલન્સ સાઈડ પર ઊભો રાખો અને પાછળ આવો, અને ત્યાં સાઈડ પર ઊભી રાખી અને એમ્બી અને પાઇલોટ બંને જણા થઈ ડિલિવરી કરાવી હતી. અને અત્યારે છોકરા આપણા બાળકની અને મહિલાની તબિયત કેવી છે? નજીકની હોસ્પિટલમાં સીએસસી ભીલાસા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા હતા અને સુરક્ષિત અને તંદુરસ્ત છે. અને કાલે જે પ્રસૂતિ જે તમે ત્યાં ગાડીમાં કરાવી હતી તે વખતે બી એમની તંદુરસ્તી સારી હતી? હા સર, સારી હતી.